વક્ષચાલી રહ્યા છે ત્યારે લોકો કાગડાઓને ખીર અને પૂરી ખવડાવતા હોય છે, જેથી તે ભોજન તેમના પિતૃઓને પ્રાપ્ત થાય. પરંતુ ભુજમાં એક 80 વર્ષની વયના વૃદ્ધે કાગડાઓને જ પોતાનો પરિવાર બનાવ્યો છે. છેલ્લા 15 વર્ષથી તેઓ દરરોજ કાગડાઓને પોતાના હાથ પર બેસીને ખવડાવે છે. પક્ષીઓમાં ચતુર પક્ષી કોઈ હોય તો તે છે કાગડો. આ પક્ષી કોઈ પર વિશ્વાસ નથી કરતું અને ખાસ કરીને મનુષ્ય પર. ત્યારે ભુજના એક પક્ષી પ્રેમીએ પોતાની નિવૃત્તિ બાદ કાગડાને પોતાનો પરિવાર બનાવી લીધો. ભુજના ખેંગારબાગ પાસે એક બેન્ચ પર કાગડા દરરોજ તેની વાટ જુએ છે. જ્યારે દરરોજ સવારે 9 વાગે બાગના પ્રવેશ દ્વારમાં પગ મૂકે એટલે તરત તમામ કાગડાનું ટોળું નિત્યક્રમ અનુસાર નિર્ધારિત બેન્ચ પર આવીને બેસી જાય છે અને તેઓ ચાલતા ચાલતા બેન્ચ તરફ પ્રયાણ કરે. સમય દરમિયાન કાગડાના ક્રાઉ ક્રાઉના શોર શરૂ થઈ જાય છે. ડાયાભાઈ ત્યાં આવી બેન્ચની આસપાસ સફાઈ કરી કાગડાઓ પાસે બેસે અને તેઓ પોતાના હાથે ખવડાવે ત્યાર પછી કાગડાઓ ત્યાંથી જાય છે. આવું એક બે દિવસથી નહીં પણ છેલ્લા 15 વર્ષથી ચાલ્યું આવે છે. આ દ્રશ્ય જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય કે આ ચતુર પક્ષી કોઈની પાસે પણ ના જાય અને આ ડાયાભાઈ પોતાના હાથ પર બેસીને ખવડાવે છે. ડાયાભાઈની એટલી ગાઢ મિત્રતા છે કે આ કાગડાઓથી કે તેઓ પોતાના મોઢામાં ખાવાની વસ્તુ મૂકે તો પણ કાગડા ખભા પર બેસી જાય છે. આજે છેલ્લા 15-16 વર્ષથી આ કાગડાને રોજ દરરોજ સવારના 10 થી 9 થી 9:30 થી 10 સુધી હું મારા હાથે મારા ખોળામાં બેસીને જમાડું છું. આની અંદર લગભગ આશરે 50-એક કાગડા આવતા હોય છે. હું ક્યારે પણ મારો જે લઈ આવું છું એમના માટેનું કોઈ પણ વસ્તુ પદાર્થ હું જમીન ઉપર નથી મૂકતો. એ લોકો મારા ખોળામાં અથવા તો મારા ઉપર માથા ઉપર અથવા તો મારે ખભે હાથમાં બેસીને જમે છે. એટલે એ રીતે પણ મને લગભગ જમાડતા કલાકવા લાગે અને હું રિટાયર્ડ છું એટલે મારી લાઈફ જે છે એ સવારના અડધો દી મારો આમાં નીકળી જાય એટલે એકદમ મને જે ખુશી અને આનંદ મળે છે. મને જોઈને આવતા લોકો એ પણ એટલા જ હરખ કરે છે કે ઓહો હો કાગડા જેવો આમ હાથમાં આમ 4-5 કોઈ ખભે કોઈ ક્યાં બેસે એ જોઈને એ દ્રશ્યને એ પણ લોકો ખૂબ આકર્ષણ લગ્ન થાય છે. ડાયાભાઈના કહ્યા અનુસાર 15 વર્ષ પહેલા તેઓએ એક વાર કાગડાઓને બિસ્કિટ ખવડાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ દરરોજ અલગ અલગ ભોજન લાવી કાગડાઓને ખવડાવતા ધીરે ધીરે કાગડાઓએ તે ઉપર વિશ્વાસ આવતો ગયો અને આજે તેઓ પોતાના નિર્ધારિત સમયથી મોડા આવે તો કાગડાઓ તેમના ખભા પર બેસી ચાંચ મારીને પોતાનો પ્રેમ બતાવી કહે છે કે પહેલા મને આપો. ત્યારે પ્રેમ અને વિશ્વાસની આ મૂડીનું ગજબ સંયોજન અહીં જોવા મળે છે. એક વખત અચાનક એવું થયું હતું કે મને પાર્લે બિસ્કિટ મારા હાથમાં હતું ને કાગડો થોડુંક મારા નજીકમાં હતું એટલે મને એમ થયું કે આ કાગડો જોયા કરે છે એટલે મેં એના સામે હાથ લાંબો કર્યો તો એણે શું કર્યું કે મારા હાથમાં આવીને લઈ દીધું. એટલે મને એના પછી થોડી એવી પ્રેરણા થઈ કે આપણે આમ કરી જોઈએ તો અને નહીં ખાય તો મને તો કોઈ ફેર પડતું નહોતું, મારે તો કરવું જ હતું એટલે મેં શરૂઆત કરી. એ શરૂઆતમાં હવે તો ભુજના લોકો પણ ડાયાભાઈને કાગડાવાળા કાકા તરીકે ઓળખે છે. અહીં આવતા લોકોને આ જોઈને આશ્ચર્ય થાય છે. લોકો કહે છે કે કાગડાઓ હાથ પર બેસીને ખાય છે તે જોઈને નવાઈ લાગે છે. અમે ખાસ આ કાકાને જોવા માટે અહીં આવ્યા છીએ અને પક્ષી અને મનુષ્યોનો આ પ્રેમ જોઈને ખૂબ આનંદ થાય છે. પરેશ રાજકોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ.